चलो विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधीमां चेप्टर नंबर 2 बहुपदीयो आपणे शीख्या अने बहुपदीयोमां आपणे स्वाध्याय 2.3 क्वेश्चन नंबर 4 सुधी शीख्या, जे त्यां सुधी हतुं। प्रश्न नंबर 5 छे ए आपणे हाल पूरतो જોતા નથી, કારણ કે એમાં માત્ર આપણે ઉદાહરણ પૂછ્યા છે। તો હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, સંભાવના, જેનું નામ છે જેનો ક્રમાંક છે ચેપ્ટર નંબર 15, નામ છે સંભાવના, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી। ઇંગ્લિશમાં શું કહેવાશે? પ્રોબેબિલિટી। જેમાં બોર્ડમાં કુલ 4 માર્ક્સમાં પૂછાય છે। બોર્ડમાં કુલ કેટલા માર્ક્સમાં પૂછાય છે? ચેપ્ટરનું 4 માર્ક્સમાં, જેમાં 2 માર્ક્સના હોય છે એમસીક્યુઝ ટાઈપ, એટલે કે ખાલી જગ્યા અને વિકલ્પોમાંથી, અને 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન, એટલે કે 2 પ્રશ્ન આપણને શોર્ટ ક્વેશ્ચનના પૂછાય છે। એટલે કુલ 2 માર્ક્સનું આપણને એમસીક્યુ અથવા તો ખાલી જગ્યા, અને 2 માર્ક્સના હોય છે શોર્ટ ક્વેશ્ચન, જેમાં ખરા ખોટા અથવા તો 1 માર્ક્સનો એક પ્રશ્ન બી હોઈ શકે। એટલે કે કુલ આ ચેપ્ટર આપણને પૂછાય છે 4 માર્ક્સનું, એટલે કે બોર્ડમાં 80માંથી 4 માર્ક્સનું પેપર આ ચેપ્ટરમાંથી હોય છે। હવે વાત કરીએ વ્યાખ્યા, તો પહેલી વ્યાખ્યા છે ઘટના। એટલે કે ઘટના કોને કહેવાય? તો ઘટના કોને કહેવાય? તો પ્રયોગના કેટલાક પરિણામોના એકત્રીકરણને ઘટના કહે છે। આપણે કોઈ પણ પ્રયોગો કરતા હોઈએ, એ પ્રયોગમાં જે પણ ઘટના આપણને મળે છે, એ ઘટનાના એકત્રીકરણને શું કહેવાય? એ પ્રયોગને પ્રયોગના પરિણામના એકત્રીકરણને ઘટના કહે છે। એટલે કે પ્રયોગમાં આપણને જે પણ પરિણામો મળતા હોય, જેમ કે આપણે એક સિક્કો ઉછાળીએ, તો સિક્કો ઉછાળીએ તો આપણને પરિણામો ઘણા બધા મળે, કાં તો છાપ પડે કાં તો કાટ પડે। તો છાપ પડે એ પરિણામ હોય કે કાટ પડે એ પરિણામ હોય, તો એવા ઘણા બધા પરિણામોના એકત્રીકરણ કરીએ તો આપણને શું મળે છે? ઘટના મળે છે। એટલે પ્રયોગના કેટલાક પરિણામોના એકત્રીકરણને ઘટના કહે છે। ઘટનાઓને સંકેતમાં કેપિટલ એબીસીડીના મૂળાક્ષરો, એટલે કે એ બી સી વગેરે વડે દર્શાવાય છે। એટલે કે કોઈ પણ ઘટના હોય એને સંકેતમાં કેપિટલ એ બી સી વગેરે વડે દર્શાવાય છે। સંભાવનાની વ્યાખ્યા, તો સંભાવનાની વ્યાખ્યામાં શું સંભાવનાની વ્યાખ્યા કોને કહેવાય? તો કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના મેળવવા માટેના પ્રયત્નની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નની સંખ્યાના ગુણોત્તરને સંભાવના કહે છે। એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવી એટલે કે ઘટના મેળવવા માટેના પ્રયત્નની સંખ્યા, એટલે આપણે ઘટના મેળવવા માટે કે એક ઘટના કેટલી વખત મેળવીએ છીએ એ, અને એ ઘટનાના પ્રયત્નની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નની સંખ્યાને શું પ્રયત્નની સંખ્યાના ગુણોત્તરને સંભાવના કહે છે। જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, તો ઉદાહરણ ધારો કે આપણે એક સિક્કાને 10 વખત ઉછાળીએ છીએ, એક સિક્કાને કેટલી વખત ઉછાળીએ છીએ? 10 વખત। એક સિક્કાને તમે 10 વખત ઉછાળો, 4 વખત છાપ મળે છે, 4 વખત શું મળે છે? છાપ, અને 6 વખત કાટા મળે છે। તો છાપની સંભાવના શોધો, તો છાપ મળવાની સંભાવના શોધો। તો એક સિક્કાને 10 વખત ઉછાળો છો, તો આપણો પ્રયોગ શું થયો? સિક્કો ઉછાળવાનો થયો, તો પ્રયોગ કેટલી વાર કરો છો? તો 10 વખત। તો પ્રયોગના કુલ પ્રયત્ન કેટલા થયા? 10 થયા। તો કુલ પરિણામ કેટલા કહેવાય? 10। એટલે કે એક સિક્કાને 10 વખત ઉછાળો, એટલે કુલ પ્રયત્ન કેટલા થયા? 10। તો કુલ પરિણામ કહેવાય 10। હવે આપણે સંભાવના કોની શોધવાની છે? તો છાપ મળવાની સંભાવના શોધો। તો એક સિક્કાને 10 વખત ઉછાળો છો, તો છાપ કેટલી વાર મળે છે? તો છાપ આપણને મળે છે કેટલી વાર? 4 વાર। તો પ્રયત્ન, કુલ પ્રયોગના પ્રયત્ન કેટલા? 10। એમાંથી આપણે કઈ ઘટાડી સંભાવના શોધવાની? છાપ મળવાની। તો છાપ મળવાની પ્રયત્ન કેટલા? છાપ મળવાના પ્રયત્નની સંખ્યા કેટલી? તો 4। એટલે એક સિક્કાને 10 વખત ઉછાળો, એટલે કુલ પ્રયોગ તમે 10 વખત કરો છો, એમાંથી આપણે મેળવવાની છે છાપ મેળવવાની સંભાવના। તો 10 વખતમાંથી આપણને 4 વખત છાપ મળે, એટલે છાપ મળવાના પ્રયત્ન કેટલા? 4। તો આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો શું કહેવાય? કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના માટેના પ્રયત્નની સંખ્યા, એટલે કે અહીં આપણે છાપ મેળવવાની સંભાવના શોધી, તો છાપ મેળવવા માટેના પ્રયત્નની સંખ્યા કેટલી? 4। અને પ્રયોગના કુલ પ્રયત્નની સંખ્યા કેટલી? 10।
તો એ બંનેના ગુણોત્તરને શું કહેવાય? સંભાવના કહે છે. તો એ બંનેના ગુણોત્તરને સંભાવના કહે છે. તો આ ઘટનાની સંભાવના શું થઈ? તો આપણે ટૂંકમાં આવું લખી શકીએ, P of A બરાબર 4/10. તો 5 2 10, 2 2 4, 2 2 ઉડી ગયા, તો 2/5. આ રીતે આપણે ઉદાહરણથી પણ કામ કરી શકીએ. તો એની વ્યાખ્યા એ પ્રમાણે હતી કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના મેળવવા માટેના પ્રયત્નની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નની સંખ્યાના ગુણોત્તરને સંભાવના કહે છે. કોઈ પણ ઘટનાની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી વગેરે વડે દર્શાવાય છે. એટલે કોઈ પણ ઘટનાની તમે સંભાવના દર્શાવતા હોય તો એની આગળ કેપિટલ પી લખવામાં આવે છે. પી મીન્સ પ્રોબેબિલિટી. પીનો અર્થ શું થાય? પ્રોબેબિલિટી. અને આને વંચાય એવું પ્રોબેબિલિટી ઓફ એ, એટલે કે ઘટના એની સંભાવના, ઘટના બીની સંભાવના, ઘટના સીની સંભાવના. અને સંભાવના શોધવાના આપણી પાસે સૂત્ર 2 છે. અને આખા ચેપ્ટરમાં આપણી પાસે આ 2 જ સૂત્રની મદદથી કામ કરવાનું છે. તો સંભાવના મેળવવા માટેના સૂત્ર આપણી પાસે કેટલા છે? 2. પહેલું સૂત્ર છે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અને એ સૂત્ર ના ફાવે તો તમે આ સૂત્ર પણ લખી શકો, પી ઓફ એ. પી ઓફ એટલે ઘટના એની સંભાવના થાય. તો એનું સૂત્ર બનશે ઘટના એ મેળવવા માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પ્રયત્નની સંખ્યા. એટલે કે ઘટના એ મેળવવા માટે જેટલા પ્રયત્ન કરવા પડ્યા એની સંખ્યા અને છેદમાં પ્રયોગોના કુલ પ્રયત્નની સંખ્યાના ગુણોત્તરને શું કહે? ઘટના એની સંભાવના. અથવા તો તમે આ પણ સૂત્ર યાદ રાખી શકો, પી ઓફ એ એટલે સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કોને કહેવાય? તો જે ઘટનાની સંભાવના શોધતા હોય એના પરિણામને કહેવાય સાનુકૂળ પરિણામ, અને પ્રયોગના કુલ પરિણામને કહેવાય કુલ પરિણામ. ખ્યાલ આવશે? એના પછી આવશે નિવારક ઘટના. તો નિવારક ઘટના કોને કહેવાય? તો ઘટના એ અને બી માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય, એટલે કે ઘટના એ અને ઘટના બી માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય તેવી ઘટનાને શું કહેવાય? નિવારક ઘટના. એટલે કે ઘટના એ અને ઘટના બીના જે પણ પરિણામો છે એમાં એક પણ પરિણામ સામાન્ય ન હોય. સામાન્ય ન હોય એટલે બંનેના પરિણામો કેવા હોય? અલગ અલગ. તો એવી ઘટનાને શું કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહેવાય. જેમ કે આપણે લખીએ, સાદી ભાષામાં કહીએ તો એવું કહી શકીએ કે જ્યારે ઘટના એ બનતી હોય ત્યારે ઘટના બી ના બને, અને જ્યારે ઘટના બી બનતી હોય ત્યારે ઘટના એ ના બને. તો એવી ઘટનાને કહેવાય પરસ્પર નિવારક ઘટના. અને નિવારક ઘટનાની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ ની ઉપર લાઈન કરવામાં આવે, જેને વંચાય બાર. જેને શું વંચાય? બાર. એટલે કે પી ઓફ એ બાર, આને વંચાય બાર. એટલે કે નિવારક ઘટનાની સંભાવનાને પી ઓફ એ બાર, પી ઓફ બી બાર વગેરે વડે દર્શાવાય છે. હવે જે નોંધ છે એ નોંધમાંથી ઘણીવાર એમસીક્યુ પૂછાતા હોય, એટલે કે આપણે 3 નોંધ યાદ રાખવાની. આ ચેપ્ટરમાં કેટલી નોંધ યાદ રાખવાની છે? 3. પહેલી નોંધ, કોઈ પણ ઘટનાની સંભાવના 0 <= P ઓફ એ <= 1 થાય. આનો મતલબ શું થાય કે કોઈ પણ ઘટનાની સંભાવના તમે શોધો તો અહીંયા 0 <= છે. એનો મતલબ કે ઓછામાં ઓછી કોઈ પણ ઘટનાની સંભાવના ઓછામાં ઓછી 0 હોય અથવા 0 કરતાં મોટી હોય. જો અણી આ બાજુ લેસ ધેન છે, અણી આ બાજુ આવે, એટલે ઓછામાં ઓછી કેટલી હોય? 0. અને બાકીની સંભાવના 0 કે 0 કરતા મોટી, અને એક બાજુ પાખ્યા જ્યારે મોટામાં મોટી કેટલી હશે? 1. એટલે મોટામાં મોટી 1 અથવા 1 કરતા નાની જ હોય છે. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 કરતા મોટી હોય અને 1 કે 1 કરતા કેવી હોય છે? નાની હોય છે. પરસ્પર નિવારક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. પરસ્પર નિવારક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. જેમ કે પી ઓફ એ, તો પી ઓફ એનો મતલબ શું થાય? ઘટના એની સંભાવના. અને પી ઓફ એ બાર, એનો મતલબ શું થાય? ઘટના એ ન બને તેની સંભાવના. એટલે ઘટના એની સંભાવના અને ઘટના એ ન બને તેની સંભાવના, બંનેનો સરવાળો કરો તો જવાબ કેટલો આવશે? 1 આવશે. નંબર 3, ચોક્કસ અથવા તો નિશ્ચિત. ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવે? 1 આવે. ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવશે? 1. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. ચોક્કસ કે નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 હોય, ત્યારે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. તો ચોક્કસ ઘટના કોને કહેવાય?
તો ચોક્કસ ઘટનાના કેટલાક ઉદાહરણ લઈએ. ચોક્કસ ઘટનાના ઉદાહરણ જેમ કે પહેલું સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું. તો સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. તો ચોક્કસ ઘટના સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું તો એની સંભાવના હંમેશા કેટલી મળે? એક જ મળે. એક પછી બે નું આવવું પ્રાકૃતિક સંખ્યાના ગણમાં એક પછી બે નું આવવું એ પણ ઘટના કેવી કહેવાય? નિશ્ચિત જ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય તો એમાં એક પછી બે જ મળે તો એની પણ સંભાવના કેટલી કહેવાય? એક કહેવાય. જ્યારે અશક્ય ઘટના છે, અશક્ય ઘટના, તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? ઝીરો હોય. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? ઝીરો. તો અશક્ય ઘટના એટલે કે સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું, સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું, તો સૂર્ય ક્યારે પશ્ચિમ દિશામાં ઉગે નહીં, તો આની સંભાવના હંમેશા કેટલી કહેવાય? ઝીરો. નંબર બે, સોમવાર પછી બુધવાર આવવો. સોમવાર પછી બુધવાર આવે એટલે કે સોમવાર પછી ડાયરેક્ટ બુધવાર આવે નહીં. સોમવાર પછી શું આવે? મંગળવાર. એટલે કે સોમવાર પછી બુધવાર આવે તો આ ઘટના ક્યારે બને જ નહીં. તો આવી ઘટનાને કહેવાય અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? ઝીરો હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર એક. તો ઉદાહરણ નંબર એક ની રકમ શું છે? તો સિક્કાને એક વાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે કે એચ, છાપને કહેવાય હેડ્સ, હેડ્સને દર્શાવાય એચ વડે, છાપ મળવાની સંભાવના શોધો. તથા કાંટો મળવા, કાંટાને કહેવાય ટેલ્સ એટલે કે ટી મળવાની સંભાવના શોધો. એટલે કે છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના શોધવાની છે. અને એક સિક્કાને એક વખત, સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? એક વખત. તો સિક્કાને તમે એક વખત ઉછાળો તો સિક્કાના કુલ પરિણામ, સિક્કાને એક વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળશે? તો કુલ પરિણામ મળશે બે. કયા કયા બે? કાતો હેડ્સ પડે એટલે એને કહેવાય એચ, કાતો હેડ હોય કાતો શું હોય ટેલ્સ એટલે એને કહેવાય ટી. એટલે કાતો હેડ્સ પડશે કાતો શું પડશે? ટેલ્સ. એટલે કુલ પરિણામ કેટલા મળશે? બે. તો પહેલી ઘટના જોઈએ. તો પહેલી ઘટનાની સંભાવના કઈ શોધવાની છે? તો કુલ એક સિક્કાને એક વખત ઉછાળો એટલે કુલ પરિણામ મળશે બે. એમાં પહેલું શું શોધવાનું છે? કે છાપ મળે તેની સંભાવના. એટલે સિક્કાને ઉછાળતા, સિક્કાને ઉછાળતા છાપ મળે તેવી ઘટના, સિક્કાને ઉછાળતા છાપ મળે તેવી ઘટના. તો આ ઘટના માટે સાનુકૂળ પરિણામ, આ ઘટના માટે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? એક. કારણ કે તમે સિક્કાને એક વખત ઉછાળશો તો તમને છાપ કેટલી વાર મળશે? એક જ વાર મળે અથવા તો ના મળે. એટલે વધારેમાં વધારે કેટલી વાર મળે? એક વખત. એટલે સિક્કાને ઉછાળતા છાપ મળે તેવી ઘટના, એટલે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? એક. તો આપણે સૂત્ર મૂકી દો અથવા તો અહીંયા તમારે લખવું હોય તો લખાય કે ઘટના દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો પી ઓફ એનો, એટલે કે પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં આવશે કુલ પરિણામ. તો છાપ કેટલી વાર મળે? એ સિક્કાને એક વખત ઉછાળો તો છાપ મળવાની ઘટના કેટલી વાર બને? એક જ વાર મળી શકે. અને કુલ પરિણામ કેટલા છે? બે. તો સંભાવના બનશે એકના છેદમાં બે. તો પી ઓફ એનો જવાબ આવશે એકના છેદમાં બે, અથવા તો એકના છેદમાં બે નો ભાગાકાર કરો તો 0.5 પણ લખી શકાય. આ બંને જવાબ એક જ થાય. બીજી ઘટના જોઈએ. હવે એક જ દાખલામાં બીજી ઘટના હોય તો એને દર્શાવવાની બી વડે, એટલે કે પી ઓફ બી. તો બી બીજી ઘટના કઈ છે? કે કાંટો મળવાની સંભાવના શોધો, એટલે કે કાંટો મળે તેવી ઘટના, કાંટો મળે તેવી ઘટના. તો આ ઘટના માટે સાનુકૂળ પરિણામ કેટલા આવશે?
તો તમે સિક્કાને એક વખત ઉછાળો તો કાંટો કેટલી વાર મળે? એક જ વાર મળે. સિક્કાને એક વખત ઉછાળો તો કાંટો કેટલી વાર મળશે? એક વાર. તો સાનુકૂળ પરિણામ P ઓફ B એનું સૂત્ર શું મુકાય? સાનુકૂળ પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ એક, કુલ પરિણામ બે. તો જવાબ આવશે એકના છેદમાં બે એટલે દશાંશમાં. આમ તો P ઓફ B એનો જવાબ કેટલો લખાય? એકના છેદમાં બે. અપૂર્ણાંકમાં લખો તો પણ ચાલે, અને કોકને એમ હોય આપણે દશાંશમાં લખવું છે તો દશાંશમાં લખો તો શું લખાય? એકના છેદમાં બે લખાય, લખે 0.5. બંનેમાંથી કોઈ પણ જવાબ લખો ચાલે. જો ઉદાહરણ નંબર બે, તો ઉદાહરણ નંબર બે માં શું કીધું છે? એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે. એટલે એક થેલામાં ત્રણ દડા છે, ત્રણેય દડાનું કદ સમાન છે પણ રંગ કેવો છે? અલગ અલગ. કયા કયા? લાલ, ભૂરા અને પીળા. એટલે કે લાલ દડા કેટલા છે? તો એક. પીળા દડા પણ એક અને ભૂરા દડા પણ એક. એટલે કે લાલ, પીળો અને ભૂરો ત્રણેય દડા એક એક છે. એટલે કુલ દડાની સંખ્યા કેટલી છે? તો કુલ દડા ત્રણ છે. કુલ દડા ત્રણ હોય તો કુલ પરિણામ કેટલા કહેવાય? તો કુલ પરિણામ કહેવાય ત્રણ. જેટલા પરિણામ મળે, ત્રણ દડા હોય એટલે તમે વધુમાં વધુ ત્રણ દડાને પસંદ કરી શકો. એટલે કુલ પરિણામ કેટલા કહેવાય? ત્રણ. હવે પેલી કૃતિકા આ થેલામાં જોયા વગર યાદચ્છિક રીતે પસંદ કરે છે. કૃતિકા આ થેલામાં જોયા વગર યાદચ્છિક રીતે પસંદ કરે છે અને તેણે પસંદ કરેલો દડો પીળો હોય. એટલે પહેલા શું પસંદ કરવાનું? પીળો દડો હોય એવી ઘટના જ પસંદ કરવાની છે. તો પહેલી ઘટનામાં આપણે લખીએ P ઓફ A બરાબર પસંદ કરેલ દડો, પીળો હોય તેવી ઘટના. પસંદ કરેલો દડો પીળો હોય તેવી ઘટના, જેને કહેવાય આ ઘટનાના સાનુકૂળ પરિણામ કેટલા મળશે? તો થેલામાં જેટલા દડા છે એમાંથી પીળા દડા કેટલા? એક જ ને. તો સાનુકૂળ પરિણામ કેટલા કહેવાય? એક. એટલે સાનુકૂળ પરિણામમાં આવશે એક. તો સંભાવનામાં શું લખાય? P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? એક. કુલ પરિણામ કેટલા છે? ત્રણ. તો P ઓફ એનો જવાબ કેટલો આવશે? એકના છેદમાં ત્રણ. બીજી સંભાવના જોઈએ. તો બીજી ઘટના કઈ કીધી છે? લાલ હોય. એટલે કે બીજી ઘટના કીધી છે કે P ઓફ B બરાબર પસંદ કરેલ દડો લાલ હોય તેવી ઘટના. એટલે પસંદ કરેલો દડો લાલ હોય એવી ઘટના માટે પણ સાનુકૂળ પરિણામ કેટલા આવશે? તો સાનુકૂળ પરિણામ બરાબર કેટલા લખાય? ત્રણ રંગના દડા હતા એમાંથી લાલ દડા કેટલા હતા? એક. તો સાનુકૂળ પરિણામ કેટલા કહેવાય? એક. તો પી ઓફ બી બરાબર શું કહેવાશે? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા કહેવાય? એક. અને કુલ પરિણામ કેટલા કહેવાય? ત્રણ. તો પી ઓફ બી બરાબર એકના છેદમાં ત્રણ. ત્રીજી ઘટના હજી છે. જો શું કીધું? ત્રીજી ઘટના કે ભૂરો હોય, એટલે કે પસંદ કરેલો દડો હવે લાલ પીળો ના હોય, લાલે ના હોય, પણ હવે કેવો હોય? ભૂરો હોય. તો ત્રીજી ઘટનામાં તમે આવું લખી શકો શું? કે પસંદ P ઓફ C બરાબર પસંદ કરેલ દડો કેવો હોય? ભૂરો હોય તેવી ઘટના. તો આ ઘટના માટે સાનુકૂળ પરિણામ, તો સાનુકૂળ પરિણામ ભૂરા દડા કેટલા? ત્રણ માંથી ભૂરા દડા એ, તો સાનુકૂળ પરિણામ આવશે એ. તો P ઓફ C નું હવે સૂત્ર લખતો નથી, લખી દઈ. ચલો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા? એ. કુલ પરિણામ કેટલા? ત્રણ. તો P ઓફ C નો જવાબ કેટલો આવશે? એકના છેદમાં ત્રણ. અને આવી રીતે આપણે દાખલા ગણવાના છે અને જે આપણે નવમા ધોરણમાં તો શીખી ગયા છીએ.